ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતીમાં એકમ ત્રણ સાચી હજની સમજૂતી મેળવીશું. આગળના ભાગમાં તમે સરસ મજાનું વાંચન કર્યું એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ પાઠમાં શાની વાત કરવામાં આવી છે. તો હવે આપણે વિસ્તારપૂર્વક એની સમજૂતી મેળવીએ. ઓકે, તો શરૂઆત કરીએ આપણા એકમની. બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો. પરિવાર એટલે કે કુટુંબ. બગદાદ નામના શહેરમાં શેખ અબ્દુલ્લા નામના વ્યક્તિનું કુટુંબ રહેતું હતું. શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા. ધાર્મિક એટલે કે ધર્મમાં માનવાવાળા. શેખ અબ્દુલ્લા ખૂબ જ ધર્મ પ્રેમી હતા, ધર્મમાં માનવાવાળા હતા. દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી, પરંતુ ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા. દર વર્ષે હજ પર, હજ એટલે કે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા. દર વર્ષે મુસ્લિમ લોકો મક્કાની યાત્રાએ જતા ત્યારે શેખ અબ્દુલ્લાને પણ ખૂબ જ મન થતું કે એ મક્કાની યાત્રાએ જાય, પરંતુ એમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. એ ખૂબ જ ગરીબ હતા કે ત્યાં મક્કા સુધી એ યાત્રાએ જઈ શકે એટલા પણ પૈસા તેમની પાસે હતા નહીં. એક વર્ષે જ્યારે બગદાદના લોકો હજ કરવા માટે નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને તેમની ગરીબાઈને કારણે હજમાં ન જોડાઈ શકવાનું ભારે દુઃખ થયું. એક વર્ષે એવું થયું કે એમના શહેરના બધા લોકો મક્કા યાત્રા કરવા ગયા, ફક્ત એક જ કુટુંબ એવું હતું કોનું, શેખ અબ્દુલ્લાનું, જે મક્કાની યાત્રાએ જઈ શક્યું નહીં. શા માટે? કારણ કે ખૂબ જ ગરીબીને કારણે એમની પાસે પૈસા ન હતા, એને કારણે એ જઈ શક્યા નહીં. એનું દુઃખ શેખ અબ્દુલ્લાને થયું. તેઓ વિચારવા લાગ્યા, જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પુણ્ય મેળવત. જો મારી પાસે જો પૈસા હોત તો હું પણ બધાની જેમ મક્કાની યાત્રાએ જાત. અને શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું, પરંતુ તેઓ મન માળીને બેસી જતા. અહીં આપણે એક રૂઢિપ્રયોગ આપ્યો છે, મન માળીને બેસી રહેવું, જેનો અર્થ થાય છે મનની ઈચ્છાઓને દબાવી રાખવી. કઈ મનની ઈચ્છા હતી શેખ અબ્દુલ્લાની? એને ક્યાં જવું હતું? મક્કાની યાત્રાએ. પણ એ શા માટે જઈ નહીં શકતો હતો? કારણ કે એની પાસે પૈસા હતા નહીં, એટલે એ મનની ઈચ્છા મનમાં દબાવીને રાખતો હતો. ઘણીવાર આપણી સાથે પણ એવું થાય છે કે આપણે જે ઈચ્છીએ છીએ, આપણે જે જોઈએ છે એ આપણે મળતું નથી, ત્યારે આપણે શું કરીએ છીએ? આપણું મન માળીને બેસી રહીએ છીએ. એક વખત રાત્રે તેઓ સૂઈ ગયા હતા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ. અચાનક એટલે કે એકાએક એક વખત તે રાત્રે સૂતા હતા ત્યારે અચાનક તેની ઊંઘ ઉડી ગઈ. કંઈક અવાજ સંભળાયો એટલે એ ઊંઘ્યા હતા, પરંતુ એ અવાજને કારણે એમની ઊંઘ ઉડી ગઈ. તેમને કોઈનો અવાજ સંભળાયો, તેઓ શાંતિથી સાંભળી રહ્યા હતા. જે અવાજ આવતો હતો એને શેખ અબ્દુલ્લા શાંતિથી સાંભળી રહ્યા. વાટ કરવાવાળા બે ફરિશ્તા હતા. ફરિશ્તા એટલે કે દેવદૂત, દેવના દૂત. તો બે ફરિશ્તા વાટ કરી રહ્યા હતા. એક ફરિશ્તાએ બીજાને પૂછ્યું, હે ભાઈ, આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે શું
ખુદાએ તે બધાની હજ કબૂલ કરી લીધી છે. બે ફરિશ્તા એકબીજા સાથે શું વાત કરી રહ્યા હતા કે જે આ બધા લોકો મક્કાની યાત્રાએ ગયા છે તે બધાની પ્રાર્થના અલ્લાએ સાંભળી લીધી હશે? શું ખુદાએ તે બધાની હજ કબૂલ કરી લીધી છે? શું અલ્લાએ એ બધાની પ્રાર્થના સ્વીકારી લીધી છે? તો બીજા ફરિશ્તાએ જવાબ આપ્યો, ના. બે ફરિશ્તા હતા ને, એક પૂછતો હતો ને બીજો એનો જવાબ આપતો હતો કે ના, ભગવાને અલ્લાએ બધાની પ્રાર્થના સ્વીકારી નથી, બધાનો તો સ્વીકાર નથી કર્યો. પહેલા ફરિશ્તાએ પૂછ્યું, તો પછી ખુદાએ કોની હજ સ્વીકારી છે? જો આ બધા ગયા હજ કરવા, તેમાંથી એક પણ વ્યક્તિની જો અલ્લાએ પ્રાર્થના નથી સાંભળી તો કોની સાંભળી હશે? બીજાએ કહ્યું, એ હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી. શેખ અબ્દુલ્લા બે ફરિશ્તા વચ્ચેની વાતચીત સાંભળી રહ્યા હતા. ખબર છે ને, શેખ અબ્દુલ્લા જે એક રાત્રે સૂતા હતા અને અચાનક એમની ઊંઘ ઉડી ગઈ. સાને કારણે? કોઈકનો અવાજ સાંભળવાથી એમની ઊંઘ ઉડી ગઈ. એમણે જોયું તો બે ફરિશ્તાઓ વાત કરતા હતા, તે શેખ અબ્દુલ્લા શાંતિથી સાંભળી રહ્યા હતા. એટલે આ બે ફરિશ્તાઓની વાત કોણ સાંભળી રહ્યું છે? શેખ અબ્દુલ્લા. બે ફરિશ્તા વચ્ચેની વાતચીત સાંભળી રહ્યા હતા. વાત પૂરી થતાની સાથે જ બે ફરિશ્તા અદૃશ્ય થઈ ગયા. અદૃશ્ય એટલે ગાયબ, દેખાઈ શકે નહીં તેવું, જેને આપણે જોઈ શકીએ નહીં તેવું. તો શેખ અબ્દુલ્લાને પણ નવાઈ લાગી કે આ વાત પૂરી થઈ અને બે ફરિશ્તા, ફરિશ્તા એટલે જે દેવના દૂત હતા, એ તો ગાયબ થઈ ગયા. એને કારણે શેખ અબ્દુલ્લાને પણ નવાઈ લાગી. શેખ અબ્દુલ્લા મૂંઝવણમાં પડી ગયા કે બે વ્યક્તિઓ અત્યારે તો વાત કરતા હતા ને અચાનક ક્યાં ચાલ્યા ગયા હશે, ક્યાં ગાયબ થઈ ગયા હશે? તેમને એ સમજાતું ન હતું કે હજ કર્યા સિવાય હજનું પુણ્ય કેવી રીતે મળી શકે. કારણ કે બે ફરિશ્તા વાત કરતા હતા કે હજમાં ગયેલા કોઈપણ વ્યક્તિને હજનું પુણ્ય મળ્યું નથી, તો પછી કોને મળ્યું હશે? એ વિચારમાં કોણ પડી ગયું? શેખ અબ્દુલ્લા. તો હવે એ મૂંઝવણમાં છે કે કઈ રીતે આવું થઈ શકે, હજ કર્યા સિવાય હજનું પુણ્ય મળી શકે? જો મળ્યું હશે તો કેવી રીતે મળ્યું હશે? આની ચર્ચા આપણે આગળના ભાગમાં કરશું. ત્યાં સુધી તમે પણ વિચારો કે શું એવું બની શકે.